હેલો, જય ડ્રાઇવિંગ સ્કૂલ ડોટ કોમમાં તમારું સ્વાગત છે. મારું નામ જયશ્રી સોમૈયા છે અને મારી ડ્રાઇવિંગ સ્કૂલનું નામ જયઝ એ ડેશ વન ડ્રાઇવિંગ સ્કૂલ છે. હું આ વખત અને આ ડ્રાઇવિંગ સ્કૂલ હું 1995થી ન્યૂકાસલ ઓસ્ટ્રેલિયામાં ચલાવી રહી છું. આજે આપણે ટ્રાફિક લાઇટ વિશે જોઈશું, પણ આ ઇન કાર ટ્યુટોરિયલ્સ છે એટલે પ્રેક્ટિકલ્સ છે. તો પ્લીઝ તમે મારા પહેલા ટ્રાફિક લાઇટના વિડીયોઝ બધા જુઓ અને સમજો કેટલી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ટ્રાફિક લાઇટો છે, ક્યારે સીધા જવાય, ક્યારે લેફ્ટ જવાય, ક્યારે રાઇટ વળાય, કોને વે આપવાના છે, ટ્રાફિક લાઇટમાં કેટલી ટાઈપની લાઇટો હોય છે એ બી તમે બરોબર સમજો. તો આ તમને મારા ઇન કાર ટ્યુટોરિયલ અબાઉટ ટ્રાફિક લાઇટ સમજાશે પ્રોપરલી. પ્લીઝ મારી વિડીયોઝ જોવા બદલ ઘણો ઘણો આભાર. પ્લીઝ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબ કરો ત્યારે બેલ આઇકોન જરૂરથી દબાવો, તો તમને હું જ્યારે જ્યારે નવા વિડીયોઝ અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળતું રહેશે. અને હવે હું જલ્દીથી મારા ટેસ્ટના વિડીયોઝ પણ મૂકવાની છું, એટલે જલ્દી જલ્દી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો. અને મારા વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ. હવે આપણે આ ટ્રાફિક લાઇટ નહીં પણ એની પછી જે ટ્રાફિક લાઇટ આવે છે ત્યાં રાઇટ ટર્ન મારવાના. ત્યાં બે લેન રાઇટ ટર્ન મારે છે, તો આ બે લેનમાંથી કઈ લેનમાં ઊભા રહેવું? જો રાઇટ ટર્ન આપણે મારતા હોઈએ આ ટ્રાફિક લાઇટ પર, બે લેન રાઇટ ટર્ન મારે છે, પણ આ રાઇટ ટર્ન માર્યા પછી આગળ આપણે રાઇટ ટર્ન મારવાનું હોય તો એક્સ્ટ્રીમ રાઇટ લેનમાં આવવાનું. તો અને જો રાઇટ ટર્ન માર્યા પછી આગળ જઈને લેફ્ટ ટર્ન મારતા હોય તો આ લેફ્ટ લેનમાં આવવાનું. બે લેન રાઇટ ટર્ન મારે છે તો રાઇટ અથવા લેફ્ટ લેનમાં આવવાનું. તો અત્યારના મારે અહીંયાથી રાઇટ ટર્ન મારો, પણ આગળ જઈને રાઇટ ટર્ન મારો છો એટલે મેં એક્સ્ટ્રીમ રાઇટ લેન લીધી છે. પછીના ટર્નમાં હું બતાવું છું કે લેફ્ટ લેનમાંથી કેવી રીતે રાઇટ ટર્ન મારું ઓલ્સો. ઓકે, એટલે આ અહીંથી બે લેન રાઇટ ટર્ન મારે છે. હજુ એ રેડ લાઇટ જ છે, રેડ એરો જ છે, અને સામે છ લાઇટના કોમ્બિનેશન આવશે. એમાં પણ મને ગ્રીન એરો અને રેડ લાઇટ આવે તો પણ હું રાઇટ ટર્ન અમે મારી શકીએ. હું એ ટર્ન કરીશ ને મારી બાજુવાળી લેન પણ રાઇટ ટર્ન કરશે. અને સામે હંમેશા જ્યારે તમે રાઇટ ટ્રાફિક લાઇટ ઉપર ઊભા હો ત્યારે સામેથી કેટલી લેન રાઇટ ટર્ન મારે છે એ બી જોવાનું. કારણ કે જો તમને રેડ લાઇટ અને ગ્રીન એરો આવશે તો સામેવાળાને રેડ લાઇટ અને ગ્રીન એરો આવશે, તો સામેની જો બે લેન રાઇટ ટર્ન મારે છે અને અહીંયાથી પણ બે લેન રાઇટ ટર્ન મારે છે, એટલે એ બધું જ જોવાનું તમારે. અને આવી રીતે રાઇટ ટર્ન કર્યા પછી રાઇટ લેનમાં જ ટર્ન કરવાનું, કારણ કે બાજુની લેનમાં બીજા ટર્ન કરી રહ્યા છે. થેન્ક યુ. આપણે આ ટ્રાફિક લાઇટ પર આવ્યા છે, ત્યાં રાઇટ ટર્ન મારવો છે, પણ રાઇટ ટર્ન માર્યા પછી લેફ્ટ ટર્ન મારવો છે. એટલે અહીંયા જો બે લેન છે તો હું લેફ્ટ લેનમાં આવી, તો આગળ રાઇટ ટર્ન માર્યા પછી લેફ્ટ ટર્ન ઇઝી થશે. કારણ કે આ ફર્સ્ટ એક્સ્ટ્રીમ રાઇટ લેન, ત્યાં એક્સ્ટ્રીમ રાઇટ લેનમાં ગાડીઓ જશે અને આ સેકન્ડ લેનની ગાડીઓ સેકન્ડ લેનમાં જશે. એટલે જ્યાં બે બે લેનો રાઇટ ટર્ન મારતી હોય તો તમારે વિચારવાનું કે એની પછી મારે કયો ટર્ન મારવાનો છે, રાઇટ કે લેફ્ટ. જો રાઇટ ટર્ન મારવાનો હોય તો તમે એક્સ્ટ્રીમ રાઇટ લેનમાં અહીંયા ઊભા રહો, અને જો અહીંયા રાઇટ ટર્ન માર્યા પછી આગળ જઈને લેફ્ટ ટર્ન મારવાનો હોય તો આ બીજી લેનમાં આવીને ઊભા રહો. આ બે લેન ટર્ન રાઇટ કરે છે ને, એટલે પહેલી લેન એ સેન્ટરની બાજુની છે અને બીજી લેન એ લેફ્ટ કહેવાય, એટલે રાઇટ અને લેફ્ટ એમ કહેવાય. પેલા કાળી ટોયોટા ગાડી રાઇટ લેનમાં છે અને વ્હાઇટ ટોયોટા ગાડી લેફ્ટ લેનમાં છે, કારણ કે બંને લેન રાઇટ ટર્ન મારે છે. તમારે એરોઝ જોવાના, એના ઉપરના લેનના એરોઝ જોજો જ્યારે આ ગાડીઓ ખસવા માંડે ત્યારે. અને જ્યારે બે લેન ટર્ન મારતી હોય ને ત્યારે ચોઇસ ઓફ લેન ના હોય, એરો જે ડિરેક્શનમાં દોર્યો હોય ને એ જ લેનમાં રાઉન્ડઅબાઉટ, અરે સોરી, એ જ લેનમાં ઇન્ટરસેક્શનમાં રહેવાનું અને એ જ લેનમાં બહાર નીકળવાનું. આ લેફ્ટ લેનવાળી ગાડી ઇન્ટરસેક્શનમાં લેફ્ટ લેનમાં રહેશે અને બહાર પણ લેફ્ટ લેનમાં નીકળશે. હવે આ બે એરો જોઈ લો, બંને રાઇટ છે અને રાઇટ એરો છે અને સામેથી પણ બે લેન ટર્ન થાય છે, એટલે હું અહીંયા મારી લેફ્ટ લેનમાં આવી, એટલે આવી રીતે ટર્ન મારવો. થેન્ક યુ.